નમસ્કાર, સૂત્રધાર ચમકાવો તમારી એન્કરિંગ સ્કિલ વિથ આરજે મીતમાં આપનું સ્વાગત કરું છું. અને આજે વાત કરીશ, રિસન્ટલી એક સરકારી કાર્યક્રમ મેં કર્યો અને બહુ જાજરમાન કાર્યક્રમ હતો. એમાં લગભગ 3,000 થી 4,000 લોકો એટલે વિદ્યાર્થીઓની હાજરી હતી અને ખૂબ પોલીસ આલમના બહુ જ મોટા તબક્કાના કહી શકાય, ટોપમોસ્ટ કહી શકાય એવા અધિકારીઓની હાજરી હતી, ધારાસભ્યોની હાજરી હતી, મંત્રીશ્રીની હાજરી હતી. હવે એ કાર્યક્રમની જ્યારે તૈયારી અમે શરૂ કરી ત્યારે એમાં ઘણી બધી વસ્તુઓ એવી હતી કે જેને આપણે એ કાર્યક્રમને સરકારી હોવા છતાં પણ એને અસરકારી એટલે કે અસર નિપજાવનારું કાર્યક્રમ બનાવી શકીએ. એ કાર્યક્રમમાં જે ટ્રાફિક સપ્તાહ હતો એની ઉજવણી કરવામાં આવી હતી અને એનો સમાપન કાર્યક્રમ એ જે તે દિવસે આયોજિત કરવામાં આવ્યો હતો. એમાં એ જ સપ્તાહ દરમિયાન, ઉત્તરાયણ દરમિયાન, એક બાળક જે છે એનું ગળું કપાઈ જાય છે દોરીથી અને સમય સૂચકતા વાપરીને એક પોલીસ અમલદાર જે છે એ બાળકને હોસ્પિટલ લઈ જાય છે અને બચાવે છે અને સેફ્ટીનો મેસેજ આપે છે કે સમય સૂચકતા ખરેખર માણસને ખૂબ સમય પર જો મળી જાય એ દાખવે તો એના કારણે ઘણા બધાનો જીવ બચાવી શકાય છે. કાર્યક્રમમાં ઘણી બધી વસ્તુઓ હતી કે જે વિદ્યાર્થીઓએ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો એમાંના ટોપ 3 જે પાર્ટિસિપન્ટ્સ હતા, જે વિનર બન્યા હતા, એમને ફેલિસિટેટ કરવાનો કાર્યક્રમ હતો. તો કાર્યક્રમમાં સૌથી પહેલાં જે વસ્તુ હતી એવી હતી કે કાર્યક્રમ ઉદ્ઘાટિત થાય એમાં કેટલાક નાટક ભજવાય, સ્પીકરો જે છે એ પોતાની સ્પીચ આપે અને ત્યારબાદ એ કાર્યક્રમ પૂર્ણ થઈ જાય. પણ એ કાર્યક્રમમાં એડ ઓન વસ્તુ કેવી રીતે એડ કરી શકાય, ઇમોશનલ વેલ્યુ કેવી રીતે એડ કરી શકાય, એમાં એક મજાની વાત ક્યુટનેસ કેવી રીતે એડ કરી શકાય, એ વસ્તુ ત્યાં એન્કર તરીકે એડ કરવાની જવાબદારી જે છે સુપેરે અમે નિભાવી શક્યા. એમાં જે વ્યક્તિએ પેલા બાળકનો જીવ બચાવ્યો તો એમનું એક સ્પેશિયલ સન્માન અમે વચ્ચે એડ કર્યું, જેથી કરીને લોકો વધારે સમય સૂચકતા દાખવતા થાય, સમાજમાં એક એક્ઝામ્પલ સેટ થાય કે બોસ આ પ્રકારની કામગીરી આપણે પણ કરવી જોઈએ અને જે વ્યક્તિએ આ કામગીરી કરી હતી એમને બિરદાવીએ ત્યારે એમને પણ એક પીઠ થાબડવાની જે એક શાબાશી મળી હોય છે એમના કારણે એમનો પણ ઉત્સાહ બેવડાતો હોય છે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ 1 થી 3 નંબર મેળવ્યા હતા એવા લગભગ 300 વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવાના હતા. તો અમે લોકોએ શું કર્યું કે સ્ટેજ પર લગભગ 20 જેટલા મહેમાનો હતા તો અમે 20-20 બાળકોનું એક આખું ગ્રુપ બનાવ્યું અને 1 બાય 1 બધાને તૈયાર રાખ્યા. દરેક બાળકના હાથમાં એમની જે પ્રાઇઝની ટ્રોફી છે એ પકડાવી દીધીને એમને એમ કહ્યું કે તમે જ્યારે સ્ટેજ પર જાઓ ત્યારે તમે એ પ્રાઇઝ ટ્રોફી જે છે પકડીને ઊભા રહેશો અને મહેમાનો સાથે તમારો ફોટો પડાવી લેશો. અને 20-20 બાળકોને એવા બંચ બનાવીને અમે લગભગ 10-15 મિનિટમાં એ વિધિ પણ આટોપી લીધી. કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે સંકલન સારું કરો છો, કમ્યુનિકેશન સારું કરો છો, ત્યારે આ પ્રકારની કામગીરી જે છે એ બહુ સરળતાથી પતી શકતી હોય છે, જેમાં ખરેખર ઘણું બધું હોચપોચ થઈ શકે એવું છે. કારણ કે 300 માથા, 300 વાતો, 300 સમજણ, 300 મિસકમ્યુનિકેશન ઊભા થઈ શકે. પણ જ્યારે તમે સિંગલ લાઇનનું કમ્યુનિકેશન આપો છો, એક જ લાઇનનું કમ્યુનિકેશન આપો છો કે તમારી બેગ જે છે એમાંથી વસ્તુઓ બહાર કાઢો, સ્ટેજ પર જઈને તમારે લઈને ઊભા રહેવાનું છે, તમારો ફોટો પડશે. હવે એ જેટલા પણ બાળકો આવ્યા હતા એમના ફોટોગ્રાફ્સ જે તે મહાનુભાવો સાથે પડ્યા, એમના જીવનનો એ કદાચ પહેલો અનુભવ હોઈ શકે, એ ફોટો તેઓ મઢાવી રાખશે, જીવનભર યાદ કરશે, એમના માટે યાદગીરી છે, એમના અચીવમેન્ટનું એ પરિમાણ છે. તો એને હંમેશા યાદગાર બનાવવા માટેની જે કોઈ પણ કાર્યક્રમ તમે જ્યારે હોસ્ટ કરો ત્યારે એને જે તે વ્યક્તિ માટે યાદગાર બનાવવા માટેનો પ્રયત્ન કરશો તો તમે સદાબહાર રીતે યાદગાર રહેશો. આ મારું અંગત રીતે માનવું છે. એટલે એમાં ઇમોશનલ વેલ્યુ જે છે એ એડ કરો. કેવી રીતે જે વ્યક્તિ છે, જે મેઇન વ્યક્તિ છે એને તમે કેવી રીતે એમાંથી વધારેમાં વધારે મહત્ત્વ અપાવી શકો એ કાળજી જે છે એન્કરની હોય છે. અને આ વસ્તુ હંમેશા મહત્ત્વની હોય છે દરેક ઇવેન્ટમાં કે ઇમોશનલ વેલ્યુ તમે કેવી રીતે એ ઇવેન્ટમાં એડ કરી શકો છો. અને એ તમે એડ કરી શકશો તો તમે ખૂબ સારા એન્કર બની શકશો. આ સાથે જ કાર્યક્રમ આજે અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી વાત કરીશું. સૂત્રધાર ચમકાવો તમારી એન્કરિંગ સ્કિલ વિથ આરજે મીતમાં. અને તમારા પ્રશ્નો હોય તો ડેફિનેટલી તમે મેસેજ કરીને અમને પૂછી શકો છો. થેન્ક યુ.